विद्यानगर प्राथमिक शाळा धोरण 5 विषय गुजराती। केम छो बाळको, मजा में ने? गुड मॉर्निंग। आज आप पुनरावर्तन 2 भणवाना छे, बराबर बाळको? तो पाठ 1 થી 7 भणी गया, हवे पुनरावर्तन 2 भणीशुं। आज प्रश्न 1, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्यमां लखो, એટલે કે શોર્ટમાં નાના ટૂંકમાં જવાબ લખવાનો છે, બરાબર બાળકો? તો જુઓ, 1 નંબર, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો આ પાઠ આપણે પાઠ પાંચમાં ભણી ગયા ને, શરદીના એવું યા, તો શરદી અને ગળે પડવાની ટેવ એટલે કે શરદી, કેમ કે એમના શરદીના વિશે આખી વાત કરી છે, બરાબર? તો આમાં જવાબ શું આવશે? ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય? તે તો દરેક નાના મોટા સૌને શરદી હોય છે, એ તો સામાન્ય વસ્તુ છે, બરાબર બાળકો? દરેકને શરદી તો થતી જ હોય છે ને, એટલે એ સામાન્ય વસ્તુ છે। તો અહીંયા જવાબમાં શું લખવાનું? શરદીની, બરાબર? કઈ ટેવ હોય છે? શરદીની। તો હવે 2 નંબરમાં જોઈએ, નર્મદાનો શું અર્થ થાય છે? તો નર્મદા એટલે જે આપણને આનંદ આપે તે નર્મદા, શું કહેવા માગે છે? સાચી જ વાત છે ને, આપણે ત્યાં ગયા પછી આપણે ત્યાંનો કેટલો સરસ મજાનો આનંદ માણીએ છીએ, ત્યાંથી પછી પાછું આવવાનું નહીં થતું, એટલી સરસ નર્મદા નદી હોય છે। તો એનો પ્રવાસ બધા લેખકે કર્યો ને, બતાવ્યો છે ને, તો આપણે પણ ક્યારેક સમય મળે તો નર્મદાનો પ્રવાસ કરી આવવાનો, બરાબર બાળકો? તો નર્મદાનો અર્થ જે આપણને આનંદ આપે તેને નર્મદા કહેવાય, બરાબર? હવે 3 નંબર જોઈએ, રાધિકા કોની પાસે શું માગે છે? તો રાધિકા કન્હૈયા પાસે ખોવાયેલું મોતી માગે છે। તો જ્યારે રાસ રમતા રાધિકાનું હાર તૂટે જાય છે ને, તો જ્યાં મોતી બધા વેરાઈ જાય છે, પછી રડતા ફોટો બતાવે છે ને ચોપડીમાં, તે મોતી વીણે છે, પણ બધા મોતી મળી જાય છે, ખાલી એક મોતી નથી મળતો। તો એક મોતી ખોવાઈ ગયો એટલે એને શક જાય છે કે કાનાએ લીધો હશે, કેમ કે કાનો બધાનું પહેલેથી છાનું છપનું લઈ લેતો હોય છે અને ચોરી છુપી બધું કામ કરતો હોય છે। એટલે એવું અહીંયા રાધિકા કોની પાસે શું માગે છે? તો રાધિકા કન્હૈયા પાસે ખોવાયેલું એનું એક મોતી માગે છે, બરાબર? જવાબમાં એ રીતે લખવાનું। હવે 2 નંબર, નર્મદા વિશે 5 વાક્યો લખો, એટલે કે બાળકો તમારે નર્મદાની ચોપડીમાં નર્મદાના પાઠમાંથી તમારે 5 વાક્યો સારા સારા તમને મનગમતા 5 વાક્યો લખી નાખવાના, બરાબર? હવે આગળ પ્રશ્ન 3 જોઈએ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો। તો જુઓ બાળકો, સમાનાર્થી શબ્દ 1 ખબર તો સમાચાર, 2 તસ્દી તો તકલીફ, 3 શિલા તો પથ્થર, 4 કિનારો તો કાંઠો, 5 લાભ તો ફાયદો, 6 પર્વત તો પહાડ। તો સમાનાર્થી શબ્દ તમારે આ રીતે બોલીને લખી નાખવાના, બરાબર બાળકો? 4 નંબર પ્રશ્નમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો, એટલે કે અહીંયા જો કૌંસ આપેલા છે 2 ઓપ્શન, તમારે આમાંથી સાચો શબ્દ અહીંયા ગોતીને લખવાનો છે। તો જો 1 નંબરમાં શું છે? ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, એટલે કે રંગોમાં કોણ રમે? મેઘધનુષ। તો જો અહીંયા લખ્યું છે મેઘધનુષ્ય, બરાબર? તો અહીંયા શું આવશે? મેઘધનુષ્ય। તો કયું લખવાનું છે? 2 આપેલા છે, તો અહીંયા જો મેઘ ધનુષ્ય, તો અહીંયા પણ મેઘ ધનુષ્ય બંને સરખું જ છે, તો તમારે લખી નાખવાનું ગમે તે એક, બરાબર? હવે આગળ 2 નંબરમાં જોઈએ, ખાલીગ્યા નગરીમાં એક મોચી રહેતો હતો। તો જો અહીંયા ખાલી તમારે રસવાઈ દીર્ઘનું ધ્યાન રાખવાનું છે બાળકો, બરાબર? બીજું કશું જ નહીં, એટલે ખાલિયા નગરીમાં એક મોચી રહેતો હતો, તો કાશી આવે। જો અહીંયા કાશી કયું લખવાનું છે? આ કાશી કે આ કાશી? તો આપણે સાચું આ કાશી છે, તો આપણે આ લખવાનું કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો। હવે 3 નંબરમાં જોઈએ, લાવને જરા મોચીને ત્યાં ખાલિયા મારું, તો આંટો આવે કે આંટો આવે? તો આંટો આવે ને, કેમ કે આંટો એટલે મીંડું આવે ઉપર,
અને આંટો એટલે લોટ થઈ જાય. તો આ આંટો આંટો મારવા જવાનું કહે છે ને, તો અહીં શું આવશે, આંટો લાવને જરા મોચીને ત્યાં આંટો મારું, આ રીતે લખવાનું બરાબર. હવે ચાર નંબર, મારે સજ્જનને અમુક કામને અંગે ખાલગિયા જવાનું હતું, તો મરવા કે મળવા? તો મરવા તો મરવાનું કહેવાય, તો મળવા તો મળવા જવાનું. તો આ બેમાંથી કયો શબ્દ આવશે સાચો? આ મળવા, કોઈને મળવા જવું હોય તો મળવા, એટલે આ શબ્દ સાચો છે. તો તમારે અહીંયા લખવાનું મળવા. તો મારે સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું, તો આ સાચું છે બરાબર બાળકો. હવે આગળ જોઈએ પાંચ નંબર પ્રશ્નમાં, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. તો આમાં પણ એ રીતે જ છે. તો ચલો એક નંબર જોઈએ, રસ્તા વચ્ચે ખાલિયા પડ્યો હતો. તો રસ્તા વચ્ચે શું પડ્યું હતું? તો જો પથ્થર આ રીતે લખ્યું છે અને પથ્થર આ રીતે લખ્યું છે, તો અહીંયા ત આપ્યો છે, એ આ ખોટું કહેવાય અને આ બે થો છે ને એ સાચું કહેવાય. તો આ તમારે લખવાનું અહીંયા, જો લખ્યું છે ને ટીચરે પથ્થર, તો રસ્તા વચ્ચે પથ્થર પડ્યો હતો. તો ચલો બે નંબર જોઈએ, સવારે મેં ખાલગિયા કર્યો હતો. તો જો અહીંયા નાસ્તો અને નાસતો, તો બેમાંથી કયું સાચું કહેવાય? આ, કેમ કે અડધો સ છે ને એટલે નાસ્તો આ રીતે બોલાય, અને આમાં નાસતો એ આ રીતે બોલાય છે, તો આ સાચું કહેવાય. તો અહીંયા તમારે લખવાનું નાસ્તો, સવારે મેં નાસ્તો કર્યો હતો. થઈ ગયું બાળકો. હવે ત્રણ નંબર જોઈએ, મારો જીવ ખાલગિયા થઈ ગયો. તો જો આમાં અધર અને બીજું અધર આ છે, તો આમાં આ સાચું કહેવાય, આ અધર સાચું છે. તો અહીંયા ટીચરે લખ્યું છે અધર, તો મારો જીવ અધર થઈ ગયો. તો થઈ ગયું બાળકો. હવે ચાર નંબરમાં જોઈએ, સૂર્ય એ ઉર્જાનો અખૂટ ખાલિયા છે. તો સ્ત્રોત આવે કે સ્ત્રોત આવે? તો જુઓ આપણને સ્ત્રોત આ રીતે લખવાનું છે, આમાં લખ્યું છે એ રીતે બરાબર. તો અહીંયા લખવાનું તમારે સ્ત્રોત, તો સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તો થઈ ગયું બાળકો. હવે પાના પાછળ જોઈએ, પાના નંબર પ્રશ્ન છમાં પાના નંબર 42. ચલો નીચેના વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો. એટલે કે બાળકો અહીંયા આપણે વાક્ય આપ્યા છે, એમાં તમારે વાક્યના નીચે કયા શબ્દની નીચે તમારે સંજ્ઞા લીટી દોરવાની એ તમને બતાવું શીખવાડું બરાબર બાળકો. તો ચલો એક નંબરમાં જોઈએ, મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું. મારે એક જાણીતા સજ્જન, તો સજ્જન થું નીચે શું કરવાનું તમારે? લીટી, કેમ કે આને સંજ્ઞા કહેવાય. સજ્જન એ શું કહેવાય? સંજ્ઞા. તો આની નીચે તમારે જો મેં લીટી દોરી છે, તો સજ્જનની નીચે લીટી દોરવાની, સજ્જનને મળવા જવાનું થયું બરાબર. તો હવે બે નંબરમાં જોઈએ, ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. શું છે? ગુજરાતની મધ્યપ્રદેશે એક રાજ્ય આવેલું છે. તો રાજ્યની નીચે શું? રાજ્યને શું? સંજ્ઞા કહેવાય. શું કહેવાય? એની નીચે તમારે આ રીતે ટીચરે લીટી દોરી, એ લીટી દોર દેવાની બરાબર, કે સંજ્ઞા રાજ્ય કહેવાય. ચલો હવે ત્રણ નંબરમાં જોઈએ, નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે. તો નર્મદાના બેટમાં કબીરવડ, કબીરવડની નીચે શું લીટી દોરવાની? કેમ કે સંજ્ઞા છે બરાબર. તો તમારે નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે, તો આ રીતે ટીચરે લીટી દોરી કરી દેવાની તમારે લીટી બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન સાતમાં, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો જુઓ રૂઢિપ્રયોગ કરવાનો છે અને અર્થ લખવાનો છે, વાક્ય કરવાનું છે. તો ચલો એક નંબર જોઈએ, કિંમત કરવી એટલે કે કદર કરવી, એનો અર્થ શું થાય? કદર કરવી, કિંમત કરવી એટલે કદર કરવી. તો જુઓ બાળકો એનું વાક્ય, સારું કામ કરનારની કિંમત કરવી જોઈએ. વાત સાચી છે, કોઈ સારું કામ કરે તો આપણે એની કદર કરવી જોઈએ, એનો અનાદર કરવો ના જોઈએ, એનું અપમાન કરવું ના જોઈએ. હંમેશા કોઈ સારું કામ કરે તો એની કિંમત તમારે કરવી જોઈએ બરાબર, એવું કહેવા માગે છે. બે નંબર, નિશાસો નાખો, આહ નાખવી. નિશાસો નાખવો એટલે આહ નાખવી. મોચીએ તેના બધા ઓજારો સોનાના જોઈ નિશાસો નાખ્યો. તો એણે વેચી દીધા હતા ને, તેને નિશાસો નાખ્યો ને, હા
એવું કરીને આ નાખી. બરાબર, હવે આગળ ત્રણ નંબરમાં જોઈએ. ઉર તણાવ, ઉર તણાવ એટલે દિલ ખેંચાવું, દિલ ખેંચાવું. રાધાનો હાર તૂટવાથી તેનું ઉર તણાયું. તો રાધિકા રાસ રમતા રમતા એમનો હાર તૂટી ગયો અને રડવા માંડ્યા. બધા મોતી મળ્યા, એક મોતી ના મળ્યો એટલે એમનું દિલ ખેંચાઈ ગયું, એટલે કે રાધાનો હાર તૂટવાથી એમનો ઉર તણાયું. બરાબર, હવે આ ચાર નંબરમાં જોઈએ. સ્વપ્ન ફળવું એટલે કે ઈચ્છા પૂરી થવી. સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી સ્વપ્ન ફળે છે. જો સરસ વાત આવી છે એટલે કે નર્મદા નદીના ત્યાં જઈએ ને આપણે પ્રવાસ કરવા, તો એને એમની પરિક્રમા કરીએ ને તો આપણું સ્વપ્ન ફળે છે એવું કહેવા માગે છે. તો જેનું નસીબ હશે એ જરૂરિયાત કરશે. બરાબર, તેમનું સ્વપ્નું ફળશે તો એવું અહીંયા કહેવા માગે છે કે ઈચ્છા પૂરી થવી, નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી સ્વપ્ન ફળે છે. બરાબર બાળકો, એટલે હું એમ નથી કહેવા માટે કે તમે નર્મદા નદીના નદીએ પ્રવાસ કરવા જાઓ તો એમની પરિક્રમા કરજો, કેમ કે નર્મદા નદી માતા એમના દર્શન કરીએ એ જ આપણા માટે ઘણું મહત્ત્વનું છે. પરિક્રમા તો નસીબ વાળા હોય એમને થાય. બરાબર બાળકો, આપણે હું પરિક્રમા કરવાનું નથી કહેતી, તમે દર્શન કરી આવશો તો પણ ઘણું બધું છે. હવે પ્રશ્ન આઠ જોઈએ. નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બબ્બે વાક્યો લખો. તો જો પેલું આ અલ્પવિરામ હોય છે, પછી આ રીતે નિશાન આપ્યું હોય છે, પૂર્ણવિરામ હોય છે, પછી આ રીતે હોય છે, તો આને તમારે વાક્ય લખવાનું પૂર્ણવિરામ અને આ રીતે નિશાન બતાવવાનું છે. બરાબર બાળકો, તે રીતે તમે વાક્ય આખું લખી અને એના અંદર જ્યાં નિશાન આવતું હોય એ રીતે કરીને વિરામચિહ્નો બતાવજો. બરાબર, અહીંયા જગ્યા નથી એટલે મેં લખ્યા નથી, તો બાળકો એ રીતે તમે લખી દેજો. હવે પ્રશ્ન નવ જોઈએ. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. તો બાળકો, અહીંયા પાઠમાં જે શબ્દો હોય છે ને એ આડા અવળી આપ્યા છે, કેમ કે પહેલાં પાઠની શરૂઆત કરીએ તેમાં કયો શબ્દ પહેલો આવે છે, પછી આગળ પાઠ વાંચતા કયો બીજો શબ્દ આવે છે, પછી આગળ કયો ત્રીજો શબ્દ આવે છે, એ રીતે તમારે ક્રમવાઇઝ તમારે શબ્દો અહીંયા નીચે આપણે ગોઠવવાના છે. અહીંયા આડા અવળી આપ્યા છે, આમાંથી આપણને ગોઠવીને લખવાના છે. જો ટીચરે લખ્યા છે, જો પહેલો શબ્દ શું આવશે, ત્રાળ, તો અહીંયા ત્રાળ, ત્રીજું ત્રેવળ, ત્રાસું ત્રિકોણ, આવા પાંચ શબ્દ આપ્યા છે તેને આપણે ગોઠવીશું. ત્રાળ, પછી ત્રાસું, પછી ત્રિકોણ, પછી ત્રીજું અને છેલ્લે ત્રેવળ. તો થઈ ગયું. આ રીતે ક્રમવાઇઝ ક્રમમાં તમારે આ રીતે ગોઠવી દેવાના. બરાબર વિદ્યાર્થી બાળકો, તો તમને પ્રશ્ન નવ સુધી મેં આખું પુનરાવર્તન સમજાવ્યું. તો બાળકો, તમારે આ રીતે હોમવર્કમાં પુનરાવર્તન બે અને લખવાનું છે, પણ અત્યારે ચોપડીમાં પાના નંબર 41 અને પાના નંબર 42 તમારે ચોપડીમાં પરિપૂર્ણ કરવાનું છે, અને હોમવર્કમાં પુનરાવર્તન બે પાના નંબર 42 અને 43 નોટમાં તમારે ચોપડીમાં પૂરું કર્યા પછી નોટમાં તમારે એક વાર લખો તો સારું રહેશે, પછી એને તૈયાર કરવાનું એટલે કે મોઢે કરી નાખવાનું, તો પરીક્ષામાં તમારે એ ઘણું કામ લાગે. અને પાઠ ગુજરાતીમાં 1-7 ચાલી ગયા છે, તો પાઠ 1-7 સુધી તમારે એને પણ તૈયાર કરવાના, પ્રશ્નોને સમાનાથી તમામ વસ્તુ. બરાબર વિદ્યાર્થી બાળકો, તમને હોમવર્કમાં આ પાના નંબર 42 સુધી ચોપડીમાં પરિપૂર્ણ કરી નાખવાનું છે.